ગાડીમાં આગળ અને પાછળ મૂકેલ દોઢ કરોડ રૂપિયાની ચોરી લૂંટ થયાનું ફરિયાદી જિલ્લા પોલીસ પણ દોડતી થઈ હતી અને તાત્કાલિક દોઢ કરોડની લૂંટ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી સ્થાનિકોને લૂંટનો ભોગ બનનાર અશ્વિન પટેલ પાસેથી ઝીણામાં ઝીણી વિગતો એકત્રિત કરવા પોલીસો પ્રયાસ કર્યો હતો અને રાત્રે અશ્વિન પટેલની એલસીબીમાં પૂછપરછ કર્યા બાદ બીજા દિવસે દોઢ કરોડની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર મામલે પોલીસને શંકા ગઈ હતી અને અશ્વિન અને તેના સાગરીત જ આરોપી છે અને હરસોલ રોડ પરના ખેતરમાં પૈસા ભરેલા થેલો સંતાડ્યો હતો તેવી પણ માહિતી મળી હતી જેથી પોલીસે લૂંટનો તરખટ કરનાર અને તેના સાગરીતની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ત્રીસ સપ્ટેમ્બરના રોજ દોઢ કરોડ રૂપિયાની ચોરી બાબતે ગુનો દાખલ થયેલો આ ગુનો કેપિનભાઈ મહેતા જેઓ અમદાવાદના રહેવાસી છે એમણે દાખલ કરાવેલો એમણે તલોદ ખાતે રહેતા અશ્વિનભાઈ પટેલ પાસે દોઢ કરોડ રૂપિયા ધંધાના કામ અર્થે મંગાવેલા એટલે આ સાહેબ છે એ આઈસીઆઈસી બેંકમાંથી આ પૈસા ઉપાડીને નીકળેલા અને એમના મનમાં ખોટો વિચાર આવેલો કે ભાઈ દોઢ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ છે એ આપવી ના પણ અને હું પોતે જ આનો ઉપયોગ કરી લઉં આમ પણ મારું મકાન બનાવવાનું ચાલુ છે ને ધંધાના કામે જરૂર છે એટલે એમ બિચારીને નીકળેલા એ દરમિયાન રસ્તામાં એમના ફૂંના દીકરા પણ મળી ગયેલા તો એમના ફૂંઈના દીકરાને આરોપીએ વાત વાત કરેલી આ અશ્વિનભાઈએ કે ભાઈ આ પૈસા મારા એક પાર્ટીના છે પણ આપણા આપવા ના પડે એટલે હું તમને થોડો ભાગ આપીશ તમે આ પૈસા રાખજો એમ બિચાર એમ કરીને કે ભાઈ હું ગાડીને અથડાઈ દઈશ અમદાવાદ જતાં ગમે તે રીતે અને બે અજાણ્યા માણસો આવ્યા આ લઈ ગયા છે એવું સ્ટોરી બનાવીશ એ પ્રમાણે જ અશ્વિનભાઈએ સ્ટોરી બનાવેલી અને ભાટિયાથી થોડા આગળ જઈને મહેશભાઈ એમના જે ફોઈના દીકરા છે એના આ દોઢ કરોડ રૂપિયા આપી દીધેલા અને દલાની મુવાડી પાસે અકસ્માતનો બનાવ ઊભો કરેલો અને પોલીસને જણાવેલું કે બે માણસો આવ્યા હું ટાયર બદલતો હતો ત્યારે અને આ દોઢ કરોડ રૂપિયા લઈ ગયા આ ફરિયાદ આધારે પોલીસને શંકા જતા અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ અને હ્યુમન રિસોર્સથી પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ જાતે ઊભો કરેલો છે એટલે એની તપાસ કરી એ દરમિયાન આ સાહેબ છે એની પાસેથી એક મોબાઈલ અને ગુનામાં વાપરેલાઈ ટેન ગાડી તેમજ જે એના ફોઈના દીકરા છે એમના ત્યાંથી તપાસ દરમિયાન આ દોઢ કરોડ રૂપિયા પરત રિકવર કરવામાં આવેલ છે એટલે કુલ એક કરોડ ત્રેપન લાખ પાંચ હજારનો મુદ્દામાલ અને બે આરોપીને રિકવર કરી બે આરોપીને પોલીસે પકડેલ છે